વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આ સાથે જ આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે હસમુખભાઈ વડોદરાથી. હસમુખભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. હસમુખભાઈ આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ હસમુખભાઈ. ભાઈના દીકરાનો પ્રશ્ન છે. શું નામ છે એનું? રઘુ. રઘુ નામ છે. શું એની જન્મ તારીખ? જન્મ તારીખ 2/11/86 બપોરે 12:45 જંબુસર. બરાબર. શું પ્રશ્ન છે રઘુ માટે? લગ્ન યોગ ની અંદર વિચાર કરીએ તો મકર રાશિ નો મંગળ અહીંયા બેઠેલો છે. દેહ ભાવ ની અંદર ચોથું સાતમું સ્થાન એ કર્ક રાશિ નો છે. કર્ક રાશિ નો સ્વામી એ ચંદ્ર છે. ચંદ્ર અહીંયા અસ્તંગત બની અને સૂર્ય સાથે બેઠેલો છે. સૂર્ય અને શુક્ર સાથે છે. ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે લગ્ન માટે આપણે આપણી જ્ઞાતિ હોય, આપણો ગોળ હોય, આપણો સમાજ હોય તો એની આજુબાજુમાં જ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ ઘણી વખત આ સૂર્ય અને શુક્ર આપણને એવું સૂચવે છે, સૂર્ય અને શુક્ર સાથેનો મંગળ આપણને એવું સૂચવે છે કે આપણી દ્રષ્ટિ થોડી વિશાળ થવી જોઈએ. હવે ઘણી વખત ક્યારેક ક્યારેક યુવક પોતે સારી યુવતીને શોધી લે, આપણે પ્રેમલગ્ન તો કહીએ છીએ, પણ ક્યારેક ક્યારેક સમાજની બહાર, જ્ઞાતિની બહાર કે એની બહાર પણ જવું પડતું હોય છે અને ત્યાં સારી કન્યાની આપણને પ્રાપ્તિ થાય તેવા યોગ બનતા હોય છે. અહીંયા પણ કુંડલીમાં કંઈક આવો યોગ બની રહ્યો છે. તુલા રાશિનો શુક્ર માલવીય યોગ તો બનાવે છે પણ શનિ સાથે પાછો નિજભંગ રાજયોગ કરે છે. મતલબ અહીંયા સૂર્ય નબળો બને છે. તો આવા સમયે દાંપત્ય જીવનની સુખાકારી માટે એક સૂર્યનું સારું રત્ન જો એ ધારણ કરે, એટલે માણેક આવે છે, લાલ કલરનું આવે છે, સોનામાં પહેરાય તો સોનામાં, ન પહેરાય તો પંચધાતુમાં એની વીંટી બનાવવામાં આવે અને જો પહેરવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ એ છે કે લગ્ન જીવનમાં થોડી તકલીફો એટલા માટે દેખાઈ રહી છે કે મીન રાશિનો રાહુ એ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે અને શનિ મહારાજ, આપણે કાયમ કહીએ ને કે શનિ મહારાજ જ્યારે પણ વૃશ્ચિક રાશિમાં આવે ત્યારે લગ્ન જીવનની બાબતમાં સાચવવાનું હોય છે. તો અહીંયા શનિ મહારાજ વૃશ્ચિક રાશિમાં છે તો આ બધું વસ્તુ ભેગું બની ગઈ. તો યોગ્ય રીતે માર્ગદર્શન લેજો મિત્ર, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આ સાથે જો આપણે વાત કરીએ કે જે 12 રાશિના જાતકો છે તેમાં પ્રથમ 6 રાશિના જાતકોનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે? મેષ રાશિના જાતકોની વાત આવે તો ધાર્મિક કાર્યોની સંભાવનાઓ જેના અક્ષર અલ અને ઈ છે એવા જાતકોની થવાની સંભાવનાઓ દેખાય છે. મિત્રો આજના દિવસ માટે કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોની મુલાકાત લાભ કરાવડાવે, તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું એ મેષ રાશિના જાતકો માટે જરૂરી બનશે. વૃષભ રાશિની વાત કરવામાં આવે તો બહુ અક્ષરવાળા જાતકો માટે આજના દિવસ માટે આકસ્મિક ધનલાભની શક્યતાઓ છે. પારિવારિક તનાવ રહેશે, યાત્રા પ્રવાસના તો યોગ બની રહ્યા છે પણ માનસિક ચિંતાઓથી જેટલા દૂર રહેશો એટલું જ તમારું કાર્ય સરળ બનશે. વૃષભ રાશિ પછી કઈ રાશિ આવશે? મિથુન રાશિ. ક છ અને ઘ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણ માટે દિવસ ઉત્તમ છે. પરિવારનો સહયોગ મળે, નોકરી ધંધામાં લાભ થાય, જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે એવા યોગ પણ બની રહ્યા છે. કર્ક રાશિ. દ અને હ અક્ષરવાળા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે આવકમાં વૃદ્ધિ થાય, કામકાજમાં ફાયદો, પાર્ટનર સાથે યાત્રા થાય, સાથીઓનો સહકાર મળે, મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે ધંધામાં નવા કામકાજ મળે, સહયોગીઓથી લાભ થાય, માતા પિતાથી લાભ થાય, કોઈપણ પ્રકારની બીમારીઓથી કદાચ ઘેરાયેલા હોવ, ચાહે માનસિક હોય ચાહે શારીરિક હોય, આજના દિવસ માટે એમાંથી આરામ મળશે અને રાહત થશે. કન્યા રાશિ એટલે પોઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે આમ તો વારે આજે એવો છે કે બને ત્યાં સુધી ઉધારી ન થાય. આજના વારે આપણે ગઈ વખતે વાત કરેલી એ જ પ્રમાણે પૈસાની બાબતમાં પણ આજે કન્યા રાશિના જાતકોને સાચવીને કામકાજ કરવું પડશે પણ સારા સમાચાર મળે એવા યોગ છે. સગા વાલાઓ દ્વારા થોડી પરેશાનીની શક્યતાઓ વધી જાય છે. એકંદરે આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આ સાથે જ વાત કરીએ કે જે પત્રો આવ્યા છે આપની પાસે, જે પત્રો છે એમાંથી પત્રોની અંદર આમ તો ઘણા બધા પત્રો એ લખે છે કે ભાઈ મહેન્દ્રભાઈ જય ગણેશ, આજ જણાવવાનું કે 7:30 વાગે ફોન કરીને ઘણી ટ્રાય કરું છું પણ નસીબ જોર કરતા નથી, એટલો મતલબ નસીબ ઉપર એમને પૂરો ભરોસો હોય છે. હવે એ જણાવે છે કે એમના પુત્ર માટેનો આ પ્રશ્ન છે. જન્મ તારીખ 10/10/1984 છે, રાત્રે 8 વાગે જન્મ છે. હવે એમનું નામ અમિત છે. હવે વસ્તુ સ્થિતિ કુંડળીમાં એ બતાવે છે કે એમને કોઈ પણ કામની અંદર દિલ લાગતું નથી. હવે તમે જોજો, ચંદ્રમાં મનસો જાત ચક્ષો હો સૂર્યો અજાયત, કોઈ પણ કામમાં દિલ ન લાગે, મતલબ કે એક જગ્યાએ તમારું મન ડાયવર્ટ થાય એટલે ખોટા વિચારો આવે અને ખોટા વિચારો આવે ત્યારે માણસ ખોટા કામ કરે, આ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ આવો જ પ્રશ્ન છે. તો બીજી વાત છે કે હવે તો ખોટા વિચારો આવે છે, પાસે પાસે પૂછે છે લગ્ન ક્યારે થશે, કઈ રાશિમાં થશે, કઈ દિશામાં થશે. પહેલાં જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય પછી જો વ્યવિશાળ થાય તો બીજાનું એ પોતે કાંક વિવાહ, આપણે શું કહીએ છીએ વિવાહ, વિશેષ વહન કરવું. તમે સ્થિર થઈ ગયા પછી બીજાને સાથે લો અને એની સાથે તમે એનું વહન કરો અને તો એનું નામ છે વિવાહ. અત્યારે જે વિવાહ નથી થતા અને એટલા કારણે તમે જોજો 100-90% કુંડળીઓની અંદર તમને દેખાય છે કે ક્યાંક ને ક્યાંક વૈવાહિક જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પોતે જ્યારે પોતાનો વિશેષ વહન કરી શકે ત્યારે જ આવો સક્ષમ યુવાન લગ્ન માટે યોગ્ય માનવામાં આવે છે. તો આ પ્રમાણે જે પ્રશ્ન એમને કરેલો છે તો સાવલિયા જે કાનજીભાઈ ભગવાનભાઈ જેમને પત્ર લખ્યો છે, મિત્ર ચંદ્રની પૂજા તમારે એમને કરાવજો. કારણ કે ચંદ્રની પૂજા કરશે તો માનસિક શાંતિ
અને શીતળતા મળશે, દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. ચંદ્રનું રત્ન ધારણ કરશે તો મનોબળ મજબૂત બનશે. એક સફેદ દોરો ઊનનો હોય એને પીળો કહેતા હળદરમાં અથવા તો ચંદનમાં પલાળી અને કોઈ પણ સુહાસીની સ્ત્રીના હાથે જમણા હાથના કાંડે જો એમને બાંધવામાં આવે તો લગ્ન જીવનમાં આવતા અડચણો અને અવરોધો એના દૂર થાય, આવા આ કુંડળીના યોગ બનાવી રહ્યા છે. મિત્રો, આ જ રીતે તમે અમને પત્ર લખતા રહેશો તો કદાચ તમારા ફોન ન લાગતા હોય તો અમે તમારા પત્ર દ્વારા પણ તમને જવાબ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. બિલકુલ મહેન્દ્રભાઈ, આ સાથે જે પ્રથમ છ રાશિનું રાશિફળ કીધું, હવે અન્ય જે બાકીની છ રાશિ છે તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે? અન્ય છ રાશિઓના રાશિફળની વાત કરીએ તો તુલા રાશિ આવે. તુલા રાશિ એટલે રહો ને તો જેના અક્ષર છે, આવા જાતકો માટે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે, સ્વભાવને સરળ બનાવવો પડશે, યાત્રાથી બચવાનું રહેશે આજના દિવસ માટે. કોઈ પણ સારું કામ કરજો, કારણ કે આજે સારા કામની સરાહના થશે અને એના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકો માટે આજના દિવસ માટે ખાસ બચવાનું છે ધોખાગડીથી. કોઈ પણ વ્યક્તિ આપણે કોઈને છેતરવાય નહીં અને કોઈ આપણને છેતરી ન જાય એનું ધ્યાન રાખવું. સંપત્તિને લગતા વિચારો હોય તો નિર્ણય એવી કોઈ પણ સારા કરવાના હોય ત્યારે વિચારીને કરજો, સાથીઓનો સહકાર મળે, પણ તબિયતની બાબતમાં થોડું આજના દિવસ માટે સાચવવું પડશે. ધનરાશિ ભોધો ફો અને ઢો અક્ષરવાળા જાતકો માટે આવકમાં સારી વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. જીવનસાથીનો સ્નેહ મળે, કામકાજમાં ધીમી સફળતા, પરિવારનો સહયોગ આજના દિવસ માટે તમારા આનંદમાં વૃદ્ધિ કરે એવા પણ યોગ બની રહ્યા છે. ધનરાશિ પછી આવશે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિવાળા જાતકો માટે રોકાણ માટે કોઈ પણ સમય આજનો દિવસ માટે સારો નથી. સાથે સાથે પરિવારના કોઈ બધા વ્યક્તિઓ સાથે પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે, ખર્ચાઓ કદાચ થોડા વધે એવી પણ શક્યતાઓને આજના દિવસ માટે નકારી શકાતી નથી. કુંભ રાશિ એટલે ગ અને શ જેના અક્ષર છે, એવા જાતકો માટે મિત્રોથી માનસિક વ્યથા રહેશે, મોટાઓની મીઠી નજર મેળવજો, નોકરી ધંધાની અંદર સારો લાભ થશે, ભાગીદારી સાથે મન મોટાઓ રહેવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે થોડી દેખાઈ રહી છે. કુંભ રાશિ પછી આવશે છેલ્લી રાશિ, છેલ્લી રાશિ એ મીન રાશિ છે. દ ચ જ અને થ જેના અક્ષર છે, એવા જાતકો માટે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો, ધંધાકીય મહેનત વધશે, ઉધારીથી બચવાનું રહેશે, આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી રાખીને પણ આગળ વધવું પડશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, જે રીતે આપણે વાત કરી કે અધિક માસના હવે 15 દિવસ જ બાકી રહ્યા છે, પણ ક્યાંક લોકો એ મૂંઝવણમાં આવે છે કે અધિક માસમાં કેવા પ્રકારે પૂજા કરવી, તો એના માટે કોઈ નીતિ નિયમો હોઈ શકે શું અધિક માસમાં? સામાન્ય રીતે 3-4 પૂજાઓ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. એક પૂજા માનસી પૂજા પણ છે, એક પૂજા ધર્મમાં દેવસ્થાનમાં નજીકના મંદિરમાં જઈને થતી પણ પૂજાઓ છે. દેવ દર્શનની સાથે સાથે નિત્ય સ્નાન જે કરવાનું હોય તે ઘરમાં ન કરતા કોઈ ખુલ્લી જગ્યામાં કરીએ તો વધારે સારી સફળતા મળે. પણ ક્યાંક ને ક્યાંક આ સાસુ વહુના સંવાદો તમે જોજો, એક સાસુ દરરોજ સવારમાં વહુ હવારમાં રાત્રે 11:30-12 વાગ્યા સુધી ફેસબુક અને વોટ્સએપ ઉપર મંતરતા હોય એટલે 12:30-1 વાગ્યા સુધી ઊંઘે નહીં, 12:30-1 વાગ્યા ઊંઘે ને હવારમાં વહેલા ઉઠે નહીં. હવે હાઉ ને તો 10:30-11 વાગે હોઈ જવાનું હોય એટલે એ હવારમાં વહેલા ઉઠી જાય. હવારમાં વહેલા ઉઠી જાય શું કરે, બાથરૂમમાં ઘૂસી જાય અને ગંગા નાયા, ગોમતી નાયા, ગોદાવરી નાયા, નર્મદા નાયા, ઊંચે ઊંચે બોલે શું કામ, કે પેલી હુતેલી વહુને હંભળાય જલ્દી જાગી જાય. મૂળ એનો આશય હારો કે હવારમાં વહેલી ઉઠે તો એનું તપ ફળે, પણ વહુને ગમે નહીં કારણ કે હવારમાં એને વહેલું ઉઠવું કાઢવું પડે. હવે આવા સમયે ગોમતી નાયા, ગંગા નાયા, ગોદાવરી નાયા રોજ બોલ બોલ કરે ડોસીમાં, હવારમાં વહુ વહેલી ઉઠીને કે માં ગંગામાં નાહો, ગોમતીમાં નાહો, ગોદાવરીમાં નાહો, નર્મદામાં નાહો, કાવેરીમાં નાહો, સરયુમાં નાહો, બધે નાહો, એનો વાંધો નથી, કોક દાડો તો ઘરમાં નાહો. અને આવા સમયે આ સાસુ વહુના સંવાદને પણ આ વિધિ પહેરવાળો જોઈએ છે. પણ કોઈને નડવું નહીં, પહેલું પથ્ય અસત્ય ને વધુ નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં, સુણવા વ્યસન કશું કરાય નહીં, હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં, અને કરું છું ભજન આટલું એ જ્યાં ત્યાં વાત કરાય નહીં, આટલું હચવાય ને તો બહુ છે. જે બોલતા હોય એનું 50% બોલવાનું કરી નાખીએ, સાંભળવાનું વધારી દઈએ, મંત્રમાં મનને પરોવીએ, મૂર્તિમાં ધ્યાન લાગે એવું કામ કરીએ, અને જ્યારે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે એનું સ્મરણ કરીએ, પછી આજ અધિક મહિનાનું મહત્વ છે. હે ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આ સાથે જ આપણી સાથે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે. ભાવનાબેન, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો, જય ગણેશ. જય ગણેશ બેન. જય ગણેશ. મારા બાબા માટે પ્રશ્ન પૂછવો છે. જી. એનું નામ ઉત્સવ છે, જન્મ તારીખ છે 23/10/2002. સમય છે રાત્રે 9:35. બરાબર. અમદાવાદ જન્મ સ્થળ છે. બરાબર છે. હવે આ વખતે મારા બાબા ને SSC નું રિઝલ્ટ આવી ગયું છે, પાસ થઈ ગયો છે, એને 52% આવ્યો છે. તો હવે અમે એને કઈ લાઈન લેવડાવીએ? ઘણા કે છે BCOM લેવડાવો, ઘણા કે છે ડિપ્લોમા લેવડાવો, તમારા બાબાની કુંડળીમાં મકરાધિપતિ શનિ એ ભાગ્યસ્થાન નો માલિક બને છે, અને શનિ અહીંયા કુંડળીની અંદર દેહભાવની અંદર મિથુન રાશિમાં છે. કોઈ પણ ટેકનિકલી ક્ષેત્રની અંદર એને આગળ વધવાનું હોય, ચાહે મિકેનિકલમાં જવાનું હોય, ચાહે એને સિવિલમાં જવાનું હોય, તો આવા સમયે મંગળ શનિ પાવરફુલ ગણાય છે. ખેતી, જમીન મકાન, મિલકત આ બધી બાબતો તમને શનિ પ્રધાનમાં જોવા મળે છે.
હવે દસમા ધોરણ પછી મને લાગે છે બારમું ધોરણ એને કરાવો તો વધારે સારું. બારમા ધોરણ પછી તમે એને સારા માટે પ્રયોગો કરજો તો એની સફળતા એને વધારે દેખાશે. કારણ કે ભણશે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે એનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. કારણ કે ભાગ્યસ્થાનનો જે સ્વામી શનિ છે એ થોડી મહેનત વધારે પડશે, પણ દેહભાવમાં બેઠો છે એ પોતાની કારકિર્દી ઉત્તમ રીતે બનાવશે. આવા આ યોગ દેખાઈ રહ્યા છે. બીજી વસ્તુ છે, મંગળ બેઠેલો છે બુધ સાથે ચોથા સ્થાનની અંદર ઉદ્યુતિમાં, અને ચોથું સ્થાન પણ આ રીતે માનવામાં આવે છે. તો આવા સમયે ઘણા બધા એવા ફેક્ટરો છે જેની અંદર અભ્યાસ કરી શકાય અને આગળ વધી શકાય. પણ મને લાગે છે શનિ પ્રધાન એ અભ્યાસની અંદર જો આગળ વધશે તો ખૂબ જ સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને આપે છે માર્ગદર્શન આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.